હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે પ્રદીપસિંહ કુશવાહાના ઘરેથી સીધા લાઈવ દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો, જ્યાં તેમના પાર્થિવ દેહને હાલ તેમના નિવાસસ્થાને તમામ આદર સત્કાર સાથે લાવવામાં આવી રહ્યો છે અને થોડી વાર માટે તેમના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને અહીં લાવવામાં આવ્યો છે અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહીદ પ્રદીપસિંહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામા સેક્ટરમાં આતંકીઓ સાથેની મુઠભેડમાં શહીદ થયા છે પ્રદીપસિંહ કુશવાહા અને તેમના પાર્થિવ દેહને હાલ સંપૂર્ણ આદર સત્કાર અને રાજકીય આદર સાથે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. હાલ દ્રશ્યોમાં આપ જે જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં આર્મીના જવાનો પણ અહીં ઉપસ્થિત છે, સ્થાનિક લોકો પણ અહીં ઉપસ્થિત છે, સ્થાનિક કોર્પોરેટર પણ અહીં પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ઉપસ્થિત રહ્યા છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જવાન તુમ અમર રહોના નારા પણ એક બાજુ લોકો લગાવી રહ્યા છે અને સાથે જ ટૂંક જ સમયમાં હવે પ્રદીપસિંહ કુશવાહાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભારત માતાની છાતી પર વધુ એક ઘા વાગ્યો છે, કારણ કે પોતાનો એક પનોતો પુત્ર હવે આ ફાની દુનિયાને અલવિદા કહી ચૂક્યો છે, શહીદી વહોરી ચૂક્યો છે. પોતાના દેશ માટે જીવ ન્યોછાવર કરનાર પ્રદીપસિંહ કુશવાહાના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે આર્મીના જવાનો દ્વારા. અમદાવાદ એરપોર્ટ પર પણ ગાર્ડ ઓફ ઓનર આર્મીના જવાનો દ્વારા આપવામાં આવ્યું હતું. આ તેમના નિવાસસ્થાને પણ આર્મીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે અને થોડી જ વારમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહીદ પ્રદીપસિંહના ઘરે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટ્યા છે, મોટી સંખ્યામાં આર્મીના જવાનો પણ અહીં ઉપસ્થિત છે. ગાર્ડ ઓફ ઓનર હાલ તેમના પાર્થિવ દેહને આપવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ ટૂંક જ સમયમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જે સ્થાનિક લોકો છે તે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે, સાથે જ શહીદ જવાન તુમ અમર રહોના નારા પણ લાગી રહ્યા છે. દેશના પનોતા પુત્ર અને માત્ર 22 વર્ષની ઉંમર ધરાવતા પ્રદીપસિંહ કુશવાહા, જેઓ જમ્મુ કાશ્મીરના પુલવામા સેક્ટરમાં આતંકીઓ સાથેની અથડામણમાં પોતાનો જીવ ન્યોછાવર કરી બેઠા અને શહીદી વહોરી લીધી. આતંકીઓ ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ પ્રદીપસિંહ કુશવાહાએ પોતાના શરીરના અંતિમ શ્વાસ સુધી આતંકીઓના આ પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા હતા. સંવાદદાતા દીપક સોલંકી જોડાયા છે વધુ માહિતી સાથે. દીપક, પ્રદીપસિંહ કુશવાહાના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લઈ આવવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં હવે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જી અંકિત, દુઃખદ ભર્યા જે સમાચાર હતા ગઈકાલે, જે અમદાવાદના જે પનોતો પુત્ર હતો કુશવાહા, જે પુલવામા શહીદ થઈ ચૂક્યો છે, હાલ હજી શહીદ જવાન છે તેનો પાર્થિવ છે અમદાવાદના મેઘાળ નગર જે તેમનું નિવાસસ્થાન છે ત્યાં લાવી દેવામાં આવે છે. આર્મી અને એરપોર્ટ દ્વારા તેના જે પાર્થિવ દેહ છે તેને ગાર્ડ ઓફ ઓનર આપીને નિવાસસ્થાને લાવવાનો ભાવ આવ્યો છે. મોટી સંખ્યામાં મંત્રીઓ તથા જે સ્થાનિક લોકો છે તે જે શહીદ જવાન છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા છે. જે દ્રશ્યો હાલ જે જોઈ શકાય છે કે કેટલી મોટી સંખ્યામાં હાલ લોકો અહીં પહોંચી ચૂક્યા છે શ્રદ્ધાંજલિ આપવા માટે. કહી શકાય કે જે જવાન હતા તે અહીં પહોંચ્યો છે. હાલ તો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં જે મંત્રીઓ તથા જે શહીદ ને જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં જે શહીદ જવાન છે તેની અંતિમ યાત્રા નીકળશે અને તેને અગ્નિ સંસ્કાર આપી અને
તેને વિદાય આપવામાં આવશે. હાલ જે જવાનોનું પાર્થિવ દેહ છે તેના નિવાસ સ્થાને તેના માતા અને તેના પરિવારને અંતિમ દર્શન કરવા માટે લઈ જવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે પ્રકારે લોકો અહીં આવી પહોંચ્યા છે અને અંતિમ યાત્રા યોજવાની છે. હાલનો જે દ્રશ્યો જોઈ શકાય છે કે ખાસ કરીને જો વાત કરવામાં આવે લોકો અહીં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. હાલ દીપક, ખાસ કરીને એ જણાવશો કે કેટલા સમય માટે પ્રદીપસિંહ કુશવાહાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરાશે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. આપને જણાવી દઈએ કે પ્રદીપસિંહ કુશવાહાના પાર્થિવ દેહને હાલ તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવી રહ્યો છે અને હાલ તેમના માતા પિતાની સમક્ષ તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે. ત્યારબાદ અંતિમ દર્શન માટે થોડા સમય માટે પાર્થિવ દેહને મૂકવામાં આવશે અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરાશે. મોટી સંખ્યામાં આર્મીના જવાનો પણ અહીં ઉપસ્થિત છે. અને ત્યારબાદ થોડી જ વારમાં તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે. શહીદના ઘરે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. શહીદનો પરિવાર ચોક્કસપણે ગમગીન છે. મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગા સાથે અહીં ઉમટી પડ્યા છે અને અંતિમ દર્શન માટે ની રાહ જોઈ રહ્યા છે. પ્રદીપસિંહ કુશવાહા માત્ર 22 વર્ષનો યુવાન, જીવન પોતાનું અડધું પણ હજી સુધી નહોતો જીવી શક્યો અને દેશ માટે આ પનોતા પુત્રએ પોતાનો જીવ ન્યોછાવર કરી દીધા. તેવા શહીદ પ્રદીપસિંહના આજે અંતિમ સંસ્કાર થોડી જ વારમાં કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં તેમની અંતિમ યાત્રા નીકાળવામાં આવશે અને તેમની અંત્યેષ્ટિ થશે. આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જે સ્થાનિક લોકો છે, આસપાસના વિસ્તારના લોકો છે, હાથમાં તિરંગા સાથે અહીં ઉમટી પડ્યા છે અને આખરી સલામી પણ અહીં સેના દ્વારા પ્રદીપસિંહ કુશવાહાને આપવામાં આવી. ગાર્ડ ઓફ ઓનર તેમને આપવામાં આવ્યું, તેમના પાર્થિવ દેહને આપવામાં આવ્યું અને હવે તેમના માતા પિતા સમક્ષ તેમના પુત્રના પાર્થિવ દેહને મૂકવામાં આવશે અને ત્યારબાદ પ્રદીપસિંહ કુશવાહાની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. શહીદનો પરિવાર હાલ ગમગીન માહોલમાં અને સાથે સ્થાનિક લોકો પણ ભીની આંખે હાલ પ્રદીપસિંહ કુશવાહાના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી રહ્યા છે અને ટૂંક જ સમયમાં હવે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે મેઘાણીનગર વિસ્તારના પ્રદીપસિંહ કુશવાહા ના નિવાસ સ્થાને થી સીધા દ્રશ્યો આપ અત્યારે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં અન્ય દ્રશ્યમાં આપ કુલદીપસિંહ કુશવાહા જે પ્રદીપસિંહ કુશવાહાના ભાઈ છે તેમના હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ લોકોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે, લોકો ગમગીન ચોક્કસપણે જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. હાલ દ્રશ્યોમાં માતાનું રુદન જોવા મળી રહ્યું છે, જેણે પોતાનો મોટો દીકરો ખોયો છે. કુલદીપસિંહ કુશવાહા જવાનનું નામ, જે પ્રદીપસિંહ કુશવાહાના ભાઈ છે, જેના દ્રશ્યો આપ અત્યારે આપી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. શહીદના ઘરે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે અને હવે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે. અહીંથી સીધા જ અંતિમધામ ખાતે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ફરી એકવાર આપને જણાવી દઈએ, જમ્મુ કાશ્મીરના પુલવામા સેક્ટરમાં આતંકીઓ સાથેની અથડામણમાં પ્રદીપસિંહ કુશવાહા શહીદ થયા. 22 વર્ષના ભારતના પનોતા પુત્ર એ પોતાના જીવ ન્યોછાવર કર્યા.
આતંકીઓની ઘૂસણખોરી અટકાવવામાં તેઓ સફળ થયા હતા. હવે તેમના પાર્થિવ દેહને અંતિમધામ ખાતે લઈ જવામાં આવશે. તેમના ભાઈને પણ તેમના ભાઈના પાર્થિવ દેહ સાથે રાખવામાં આવ્યા છે અને ત્યાંથી તેઓને હવે અંતિમધામ ખાતે લઈ જવામાં આવશે અને અંતિમ સંસ્કાર પ્રદીપસિંહ કુશવાહાના કરવામાં આવશે. 22 વર્ષના આ પનોતા પુત્રએ આતંકીઓ સાથેની અથડામણમાં પોતાનો જીવ ન્યોછાવર કરી નાખ્યો અને ત્યારબાદ હવે તેના અંતિમ સંસ્કાર થોડી જ વારમાં કરવામાં આવશે, જેના માટે પ્રદીપસિંહ કુશવાહાના પાર્થિવ દેહને અંતિમ ધામ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ આ અંતિમ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને સાથે જે સ્થાનિક કોર્પોરેટર છે, સ્થાનિક નેતાઓ છે, તેમની પણ હાજરી અહીં સૂચક જોવા મળી રહી છે. થોડા સમય માટે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણ રાખવામાં આવ્યો હતો અને હવે આ અંતિમ યાત્રા અંતિમ ધામ તરફ આગળ વધી રહી છે. મેઘાણીનગર ખાતેના નિવાસ સ્થાનેથી આ અંતિમ યાત્રા નીકળીને હવે ચામુંડા વિસ્તાર ખાતે આવેલ અંતિમ ધામમાં રોકાશે અને ત્યાં પ્રદીપસિંહ કુશવાહાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા છે. હાથમાં તિરંગા સાથે વંદે માતરમ, ભારત માતા કી જય, શહીદ જવાન તુમ અમર રહોના સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો આ અંતિમ યાત્રામાં જોડાયા છે અને જોડાઈ રહ્યા છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ અહીં જોવા મળી રહ્યો છે. અહીંથી થોડે જ દૂર આવેલું છે ચામુંડા વિસ્તાર, જ્યાં અંતિમધામ આવેલું છે ત્યાં પ્રદીપસિંહ કુશવાહાના પાર્થિવ દેહને લઈ જવામાં આવી રહ્યો છે અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર, તેમની અંત્યેષ્ટિ ક્રિયા કરવામાં આવશે, અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા છે, હાથમાં તિરંગા સાથે અને મુખમાં ભારત માતા કી જય અને વંદે માતરમના સૂત્રોચ્ચાર સાથે. એમના પરિવારમાં ગમગીનીનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. તેમના ભાઈ આજે સવારે લગભગ 8:30 વાગે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જેવી તેમને ખબર પડી કે તેમના ભાઈએ શહીદી વહોરી છે. તો જમ્મુ કાશ્મીરના પુલવામા સેક્ટરમાં આતંકીઓ સાથેના અથડામણમાં શહીદ થયેલા પ્રદીપસિંહ કુશવાહાના થોડી જ વારમાં હવે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે અંતિમ સંસ્કાર માટે તેમના પાર્થિવ દેહને હાલ અંતિમ ધામ તરફ લઈ જવામાં આવી રહ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો આ અંતિમ યાત્રામાં ઉમટી પડ્યા છે અને સાથે જ હાથમાં તિરંગો લઈને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવી રહ્યા છે. પ્રદીપસિંહ કુશવાહાના પાર્થિવ દેહને અહીં ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું અને હવે અંતિમ યાત્રા નીકળી રહી છે અંતિમ ધામ તરફ, જ્યાં થોડી જ વારમાં હવે તેમની અંત્યેષ્ટિ કરવામાં આવશે. બીજી તરફ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પરિવારના આક્રંદ અને પરિવારનું જે દુઃખ છે તેના દ્રશ્યો આપ અત્યારે આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. બીજી તરફ તેમના પાર્થિવ દેહને અંતિમધામ તરફ લઈ જવામાં આવી રહ્યો છે સેનાના જવાનો દ્વારા. તે વખતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પરિવારમાં કેટલો આક્રંદ અને કેટલું દુઃખ જોવા મળી રહ્યું છે. પોતાના ઘરના મોટા દીકરા કે જે દેશ માટે શહીદી વહોરી છે તેને લઈને બે અલગ અલગ દ્રશ્યો આપ અત્યારે આપણી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે તો શહીદને સલામ કરવા મોટી સંખ્યામાં સ્થાનિકો અને આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા. વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતા. ફરી એકવાર આપને જણાવી દઈએ, જમ્મુ કાશ્મીરના પુલવામા સેક્ટરમાં આતંકી અથડામણ થઈ, જેમાં અમદાવાદ
નો જવાન પ્રદીપસિંહ કુશવાહા શહીદ થયો. માત્ર 22 વર્ષની ઉંમરે શહીદી વહોરનાર આ પનોતા પુત્ર ને હાલ સમગ્ર દેશ સલામ કરી રહ્યું છે. ટૂંક જ સમયમાં તેમની અંત્યેષ્ટિ કરવામાં આવશે. મેઘાણીનગરથી તેમના નિવાસ સ્થાનેથી તેમના પાર્થિવ દેહને અંતિમધામ તરફ લઈ જવામાં પણ આવી રહ્યો છે અને થોડી જ વારમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ફરી એકવાર આપને જણાવી દઈએ, જમ્મુ કાશ્મીરમાં પુલવામા સેક્ટરમાં થયેલ આતંકીઓ સાથેની અથડામણમાં અમદાવાદના પનોતા પુત્ર, ભારત દેશના પનોતા પુત્ર પ્રદીપસિંહ કુશવાહા શહીદ થયા છે અને તેમના પાર્થિવ દેહને હાલ અંતિમ ધામ તરફ લઈ જવામાં આવી રહ્યું છે અને થોડી જ વારમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. માત્ર 22 વર્ષની ઉંમરે શહીદી વહોરનાર ભારત દેશના પનોતા પુત્ર હાલ તમામ લોકો સલામ કરી રહ્યા છે. એક તરફ પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે, બીજી તરફ લોકો આ શહીદને સલામ કરી રહ્યા છે. પરિવારમાં આક્રંદનો માહોલ એક તરફ આપ જોઈ રહ્યા છો, બીજી તરફ આ શહીદના પાર્થિવ દેહને અંતિમ યાત્રા કાઢીને અંતિમ ધામ તરફ લઈ જવામાં આવી રહ્યો છે અને ટૂંક જ સમયમાં લગભગ 10:15 વાગ્યાની આસપાસ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ સાથે ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.